સમોસા તો જાગૃતિ નાસ્તા હાઉસ ના જ કે ભજીયા તો ચરોતર ની જીવાદોરી સમાન કહેવાય બરાબર છે આ દનીશ વિચેજર ની આ મસાલા રહે આવે અંદર મુરસ આવે મીઠું આવે આખું દહી આવે અને આ છે સમોસાની ચટણી સમોસાની ચટણી અત્યારે સોલાપુર ચોકડી પાસે ઉભા છીએ અને એ બાજુમાં જાગૃતિ નાસ્તા હાઉસ છે ત્યાં ગરમ ગરમ બધી વસ્તુ મળે છે મેથીના ગોટા દાળવડા બટાકાના પૈસાના ભજીયા સમોસા બી ગરમ ગરમ મળે છે બધી વસ્તુ ટેસ્ટી સરસ હોય છે રસ સ્વાદમાં બહુ સરસ હોય છે તો કેમ છો મારા વાલા ચરોતરવાસીઓ હું તમારો પ્રિય પ્રેમલ આજે આપણે સરસ મજાની જગ્યાએ આવ્યા છે જગ્યાનું નામ તો આ ભાઈ કે શું નામ છે આપનું અંકિત પટેલ અંકિતભાઈ આપણે કઈ જગ્યા ઉપર આવ્યા છે આ છે સોલાપુરા ચોકડી હા આગળ જશો તો આગળ આવશે ભલે હા આમ જશો તો જશે નડિયાદ હા અને અહીંથી જશો સીધો જશો તો આણંદ આવશે અને આબાજુ જશો પણસોરા પણસોરા એટલે આ બધાનું અહીંયા લોકેશન કહેવાય સોલાપુરા સોલાપુરા ચોકડી હા અને તમે કહ્યું હતું એ જ રીતે કે ભજીયા ખાવા લોકો વધારે પસંદ કરે છે આ જગ્યા પર જાગૃતિ જે નાસ્તા હાઉસ છે એ સારામાં સારો નાસ્તો અહીંયા સમોસા ભજીયા દાલવડા છે મેથીના ભજીયા બટાકાના ભજીયા બધા જ ભજીયા અગર સરસ મળે છે બરાબર ને હમણાં પેલા ચટણી બનાવતા હતા એ ચટણી પણ અલગ છે બરાબર ને હા હા સમોસા જોડે ખાટી મીઠી મસ્ત ચટણી આવે છે હા પછી છાસ આવે છે બરાબર છે મરચા મરચા સરસ તો આપણે અંદર જઈશું બહુ વાર નહીં કરે નામ કહેવાય ને કે ભજીયા તો ચરોતર ની જીવાદોરી સમાન કહેવાય બરાબર છે દરેક વ્યક્તિ ચરોતર ની અંદર સવાર ઉઠીને ભજીયા ને એવું ખાવાનું વધારે પસંદ કરતો હોય છે હું એવરી સન્ડે અગર ભજીયા ખાવા આવવાનું આવવાનું ને આવવાનું એવું છે જોરદાર અત્યાર પણ તમે જોઈ રહ્યા છો કે ભીડ કેટલી બધી બેઠી છે આ બાજુ પાછળ જોશો કઈ સાધનો પડ્યા છે સ્પેશિયલ લોકો ખાવા માટે આવ્યા છે ચલો આપણે અંદર જઈશું હવે દહીની ચટણી જે દહી આવે ને આખું દહી એને ભાગી નાખવાનું બોલે નાખવાનું છાસ બને ને એ પછી ત્યાં ચટણી બને ચટણી થઈ છે ઉતા ઉતા લેવડી આ દહીની સ્પેશિયલ ચટણી આ મસાલા રહે આવે અંદર મુરસ આવે મીઠું આવે આખું દહી આવે અને આ છે સમોસાની ચટણી સમોસાની ચટણી આ બધું મને લાગે તમે ઘરે જ બનાવતા ઘરે આવે ઘરે જ બનાવો જાતે બધું બનાવો તમે અત્યારે જાતે બનાવતા હશો જોરદાર અને કઈ ભજીયા સિવાય બીજું શું શું આપણે રાખીએ ભજીયા દાળવડા હા અને બટાકા ચિપ્સ આવે બટાકા ચિપ્સ હા બરાબર છે સમોસા ની સમોસા આપણા બી છે સમોસા બહુ બેસ્ટ છે સૌથી વધારે સમોસા બી છે દિવસના 900,000 900,000 સમોસા આવે છે એક દિવસના 10-12 નો ટાઈમ 10-12 માં મળે પછી ના મળે બપોર પછી ના મળે બપોર પછી આપણે બંધ જ કરી દઈએ એવું સિંગલ ભજીયા મળે ખાલી સાદા મેથીના છે દાળવડા છે હા મેથીના ને ડુંગળી ડુંગળી ઓકે કેમ છો દાદા મજામાં મજામાં શું નામ છે આપનું અરવિંદભાઈ અરવિંદભાઈ ક્યાં છો અજરપુરા અજરપુરા હવે તમે વધારે કહી હોય ભજીયા વિશે કારણ કે અત્યારે તો કેવું છે કે તમે નાનપણથી ભજીયા ખાતા હશો ને બહુ ભાવતા હશે બરાબર ને શું કહેવા માંગશો આ જગ્યા પર કેવું છે આમ ટેસ્ટ મારો ઘર અહીં નજીક માં છે હા અમે તો અવારનવાર અહીંયા આગળ ભજીયા હા દાળવડા અને સમોસા ખાવા આવીએ છીએ સમોસા તો જાગૃતિ નાસ્તા હાઉસ ના જ બહુ જોરદાર બહુ સ્વાદિષ્ટ સમોસા મળે છે અહીંયા હું મારી સ્કૂલમાં પણ એક વખત 1,000 નંગ સમોસા 10 અને 12 ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ માટે લઈ ગયો હતો બહુ સરસ સ્વાદિષ્ટ અને કોઈ બી વસ્તુ બધી ગરમ ગરમ મળે છે હા એ વાત બરાબર છે ઠંડુ કશું નહીં મળતું જોઈ રહ્યા છે કે બધું જ ગરમ ગરમ મેથીના ભજીયા દાળવડા બટાકાના ભજીયા સમોસા બધું ગરમ ગરમ મળે છે બરાબર બરાબર અને ચટણી વિશે કહેશો તમે ચટણી એમની હા અહીંયા ચટણી આંબલીની ખાટી મીઠી બહુ સરસ હોય છે સાથે
દહી ની પણ જાડી બનાવેલી છાશ પણ સરસ મજાની હોય છે. બંને ચટણી સમોસામાં નાખવાથી સમોસાનો ટેસ્ટ ઓર વધી જાય છે. સમોસાનો પ્રાઇસ શું હોય છે આપણી જગ્યા પર? આ લોકો એક ડીશના 15 રૂપિયા લે છે, બે સમોસા આપે છે. બે સમોસા, હા, બહુ સરસ આવે છે, મજા આવે છે ખાવાની. સમોસા એ બધું આ જગ્યા પર જ બને? અહીંયા લાવ્યું સમોસા, અમે ઘરેથી બનાવેલા. અહીં સમોસા તરવા, એટલે અહીં ખાલી તરવાના જ રહે? આ ભજીયા એવું બધું અહીંયા ખાલી એનું ગીરું છે. આ મેથીના ભજીયા, મેથીના ભજીયા એટલે અંદર આપણે મેથી જ રાખીએ છીએ એવું છે? મેથી બસ, બીજું કઈ નાખતા નહીં. પેલું આ દાળવાળાનું, દાળવાળાનું અંધારવાળામાં શું શું હોય છે? ડુંગળી આવે, લસણ આવે, ડુંગળી લસણ બે સમોસા આવે તેને તોડી નાખવાના આ રીતે. આપણા સમોસા બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ વસ્તુ, પ્યોર મ્યાદો આવે, શ્રીરામ ગોધરા. આ દહીંની ચટણી આપણે જે બનાવીએ અને આંબલીની ચટણી, આ શેની ચટણી આવે છે? આજે આપણે ગોર અને આંબલી આવે, ગોર આંબલીની સ્પેશિયલ. એની અંદર બધા મસાલા આવે, મસાલા આ ભજીયા છે બધા મિક્સ. લો કાકા સમોસા. એની સાઈઝ, પછી ગરમ ગરમ તરવામાં આવે. કોઈને ઠંડી વસ્તુ અહીં મળતી જ નથી, બધી વસ્તુ ઓલવેઝ ગરમ જ. અને સમોસા ખાવા હોય તો 9 થી 12 માં જ આવવું પડે, પછી 12 વાગ્યા પછી કોઈને ના મળે. તમે એક સમોસા ના 50 રૂપિયા તો ના મળે. તમારે ઘરે કોઈ પ્રસંગ હોય ને તમારે ઓર્ડર સમોસા નો ઓર્ડર એડવાન્સ ની અંદર તમારે આપવું પડે, નકર પછી તમે લાસ્ટ ટાઈમે એમને ફોન કરી ગયો તો એ ટાઈમે સમોસા મળે નહીં, બરાબર છે? બોલ, અજરપુરા ગામમાં બધાના કોઈના ઘરે ભજન કે કોઈ પણ હોય તો બધા અહીં ઘર જ મોસ્ટલી બધા નાસ્તા માટે અહીં ઘર જ ઓર્ડર કરે છે સમોસા નો. આ બાજુ તમે જોશો ને, આ બાજુ લોકો લારી પર ઉભા ઉભા થઈ જાય, બધા જ અહી ઉભા રહીને નાસ્તો કરીને જ જાય છે. આપણી સાથે અંકિતભાઈ જોડાઈ ગયા છે, દાદા જોડાઈ ગયા છે. અજરપુરા ચોકડી કહેવાય ને, સોલાપુરા ચોકડી, એટલે સોલાપુરા ચોકડી આગળ આપણે ઉભા છે. આપણી સાથે ભજીયા આવી ગયા છે, અને ચટણી આવે છે, ચટણી આવજો, ચટણી સ્પેશિયલ ચટણી આવી ગઈ છે. હા, આખા દહીંની, આખા દહીંની ચટણી, આખા દહીંની ચટણી. નિર્મલભાઈ ભજીયા પણ ટેસ્ટ કરો તમે, એકદમ પોચા છે. હા, એકદમ પોચા, અને ગરમા ગરમ અંદરથી આપણને એકદમ સ્મૂથ લાગતા, કહીશું ને તો. આ સારું બહુ જોવા નહીં મળતું કે આ ચટણી ઘરી ચટણી લાગે, પણ આ કેવી છે, ખાટી મીઠી, સરસ ખાટી મીઠી, અને બહુ ગર્યું નથી લાગતું, બહુ ગર્યું નથી લાગતું, નોર્મલ ટેસ્ટ આવે છે ને, તીખા જ પડતો. તમે લો બટાકાને. અમુક લોકો બટાકાની પૂરી પણ કહેતા હોય છે. Thank you.
એકદમ ક્રંચી છે. આજુબાજુના જે ખેડૂતો છે તેમના પોતાના જે કામદારો છે એમના માટે પણ અહીંથી નાસ્તો લઈ જાય. હા, ગરમા ગરમ અહીંથી ભજીયા સમોસા લઈ ને એ લોકો એમના કામદારો ને પણ આજ નાસ્તો ખવડાવે. ખેતીનું બધું વધારે છે. હા, વધારે એટલે સૌથી વધારે ખેડૂતો જો છે એ અહીંથી જયગર સમોસા છે ભજીયા છે એ જ નાસ્તો એમના જે કામદારો છે એમના માટે લઈ જાય છે. મુલાકાત લેજો, બીજા સમોસા કરતા ડિફરન્ટ લાગશે. બરાબર ને? તો આ સાથે આપણે મળતા રહીશું. નવો એપિસોડ તમારા માટે લાવી રહ્યો છે. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look.